नमस्कार विद्यार्थी मित्रों, स्वागत से तमारो YouTube चैनल बेजिक मैथ्स नी अंदर। आजे आपने भणीशुं विषय अंकगणित प्रकरण। जुओ विषय अंकगणित प्रकरण एरिया एंड पेरीमीटर एटले के क्षेत्रफळ अने परिमिति। तेमा जुओ प्रश्न सवाल एटले के क्वेश्चन आ रीतनो छे। प्रश्ननी रकम आ रीतना आपेली छे। ते हवे आगळ जुओ तो जुओ आ रीतनी छे। आ रीतनी छे के जुओ एक वर्तुळनो क्षेत्रफळ एक काटकोण त्रिकोणना अर्थात राइट एंगल ट्रायंगल ना जुओ क्षेत्रफळ जेटलो छे। अर्थात बीजा शब्दोमां कहीए तो जुओ अहींया वर्तुळनो क्षेत्रफळ अने काटकोण त्रिकोणनो क्षेत्रफळ समान सरखो एटले के इक्वल छे, मतलब इक्वल आपेलो छे। पछी आगळ जो ते काटकोण त्रिकोणनो पायो एटले के बेस अने वर्तुळनी त्रिज्यानो गुणोत्तर एटले के रेशियो जुओ 4:1 अर्थात 4:1 होय तो काटकोण त्रिकोणना वेध एटले के ऑल्टीट्यूड, फरीथी एक वार वेध एटले के ऑल्टीट्यूड अने जुओ वर्तुळनी त्रिज्यानो गुणोत्तर केटलो थशे। एटले आ रीतनो सवाल आपेलो छे अने विकल्पो कया छे तो जुओ ए 1:2 अर्थात 1:2 पछी बी 5:2 अर्थात 5:2 पछी सी 2:5 अर्थात 2:5 અને લાસ્ટ ડી 1 પણ નહીં અર્થાત નન આપેલો છે। એટલે આ રીતના ચાર ઓપ્શન્સ આપેલા છે। હવે આગળ જુઓ, સૌપ્રથમ જુઓ વર્તુળ સૌપ્રથમ વર્તુળ તો જુઓ આ તમારું વર્તુળ છે, આ તમારું વર્તુળ છે અને જુઓ આ વર્તુળની ત્રિજ્યા એટલે કે રેડિયસ, ત્રિજ્યા એટલે કે રેડિયસ r છે, r છે એટલે આ રીતનું થયું। પછી હવે જુઓ આગળ, હવે આગળ જુઓ કાટકોણ ત્રિકોણ એટલે કે રાઈટ એંગલ ટ્રાયંગલ એટલે હવે જુઓ આ તમારો કાટકોણ ત્રિકોણ છે, આ તમારો કાટકોણ ત્રિકોણ છે। તો હવે આગળ જુઓ કાટકોણ ત્રિકોણ કોને કહેવાય, જુઓ કાટકોણ ત્રિકોણ કોને કહેવાય તો જુઓ ત્રિકોણમાં કોઈ પણ એક ખૂણો, મતલબ કોઈ એક ખૂણો જો 90નો એટલે કે 90 અંશનો એટલે કે 90 ડિગ્રી હોય તો તેવા ત્રિકોણને કેવો ત્રિકોણ કહેવાય, તો તેવા ત્રિકોણને જુઓ કાટકોણ ત્રિકોણ એટલે કે રાઈટ એંગલ ટ્રાયંગલ કહેવાય છે। રાઈટ એંગલ ટ્રાયંગલ એટલે કે કાટકોણ ત્રિકોણ કહેવાય છે। જુઓ ત્રિકોણમાં કોઈ પણ એક ખૂણો, એટલે કોઈ એક ખૂણો 90 નો હોય ત્યારે તે ત્રિકોણને શું કહેવાય, તો કાટકોણ ત્રિકોણ। એટલે આ રીતનું થયું। એટલે અહીંયા તમે જોશો તો જુઓ આ ખૂણો તમારો 90નો એટલે કે 90 અંશનો છે। અર્થાત જુઓ આ જે સંકેત એટલે કે આ જે નોટેશન છે તે શું બતાવે છે, જુઓ આ સંકેત, આ રીતનું આ સંકેત
શું બતાવે છે તો જુઓ આ સંકેત 90 ના ખૂણાને બતાવે છે અર્થાત 90 ના ખૂણાને રજૂ કરે છે એટલે આ રેખાનો થયો પછી હવે આગળ જુઓ 90 ના ખૂણાની સામેની બાજુને જુઓ ફરીથી એકવાર આ 90 ના ખૂણાની સામેની બાજુને જુઓ સામેની જુઓ સામેની સામેની એટલે કે આ બાજુને શું કહેવાય આ બાજુને શું કહેવાય તો જુઓ આ બાજુને કર્ણ એટલે કે હાયપોટેનસ કહેવાય છે ફરીથી એકવાર આ 90 ના ખૂણાની આ જુઓ સામેની બાજુને કર્ણ એટલે કે હાયપોટેનસ કહેવાય છે એટલે આ રીતનો થયો પછી જુઓ આ બાજુ એટલે કે આ રેખાખંડ શું થશે જુઓ આ બાજુ એટલે કે આ રેખાખંડ શું થશે તો જુઓ આ તમારો પાયો એટલે કે બેઝ થશે પાયો એટલે કે બેઝ થશે એટલે આ રીતનો થયો પછી હવે આગળ જુઓ આ શું થશે મતલબ આ બાજુ શું થશે જુઓ ફરીથી એકવાર આ શું થશે મતલબ આ રેખાખંડ શું થશે તો જુઓ આ બાજુ તમારી આ જે કાટકોણ ત્રિકોણ છે જુઓ આ જે કાટકોણ ત્રિકોણ છે તેની ઊંચાઈ એટલે કે હાઈટ થશે ફરીથી એકવાર જુઓ આ જે બાજુ છે તે શું થશે તો જુઓ આ બાજુ તમારી આ કાટકોણ ત્રિકોણની ઊંચાઈ એટલે કે હાઈટ થશે ઊંચાઈ એટલે કે હાઈટ થશે અને અને જુઓ આ ઊંચાઈ ને જુઓ અને આ ઊંચાઈ ને ઊંચાઈ ને ઊંચાઈ ને શું કહેવાય તો ઊંચાઈ ને જુઓ વેદ એટલે કે ઓલ્ટિટ્યુડ કહેવાય છે ઊંચાઈ ને જુઓ વેદ એટલે કે ઓલ્ટિટ્યુડ કહેવાય છે અર્થાત આ તમારો વેદ થશે આ રેખાખંડ તમારો વેદ થશે કોણનો તો જુઓ આ કાટકોણ ત્રિકોણનો આ કાટકોણ ત્રિકોણનો અને જો બીજા શબ્દોમાં હજુ પણ આગળ કહીએ તો જુઓ વેદ એટલે શું વેદ એટલે શું તો જુઓ વેદ એટલે સિદ્ધિ શ્રેષ્ઠ જુઓ વેદ એટલે શું તો જુઓ વેદ એટલે સિદ્ધિ સ્ટ્રેટ રેખા સિદ્ધિ સ્ટ્રેટ રેખા અને હજુ પણ આગળ કહીએ તો જુઓ જુઓ પાયા સાથે જુઓ પાયા સાથે 90 નો ખૂણો બનાવતી રેખા ફરીથી એકવાર વેદ એટલે શું તો જુઓ પાયા સાથે 90 નો ખૂણો બનાવતી રેખા એને શું કહેવાય તો એને વેદ કહેવાય છે અર્થાત વેદ એટલે શું તો જુઓ વેદ એટલે ઊંચાઈ જુઓ વેદ એટલે ઊંચાઈ વેદ એટલે કે ઊંચાઈ થાય છે એટલે આ રીતે સમજવાનું છે પછી હવે આગળ જુઓ આ દાખલામાં શોધવાનું શું છે તો જુઓ આ દાખલાની અંદર જુઓ આ વેદ જુઓ આ વેદ આ વેદ અને આ વર્તુળની ત્રિજ્યાનો આ ત્રિજ્યાનો જુઓ ગુણોત્તર એટલે કે રેશિયો ગુણોત્તર એટલે કે રેશિયો શોધવાનો છે ગુણોત્તર શોધવાનો છે કોનો કોનો તો જુઓ આ વેદ અને આ વર્તુળની ત્રિજ્યાનો મતલબ વેદ અને ત્રિજ્યાનો તો જુઓ તે તો આ ગુણોત્તરને તો હવે આગળ આ ગુણોત્તરને લખાશે કઈ રીતે તો જુઓ આ ગુણોત્તરને આ રીતે લખાશે આ ગુણોત્તરને આ રીતે લખાશે હવે આને વંચાશે કઈ રીતે તો જુઓ અહીંયા તે આ રીતે વંચાશે જુઓ આ વેદ અને ત્રિજ્યાનો ગુણોત્તર એટલે કે રેશિયો ફરીથી એકવાર વંચાશે કઈ રીતે જુઓ આને તો જુઓ આ રીતે વંચાશે જુઓ વેદ અને ત્રિજ્યાનો ગુણોત્તર એટલે કે રેશિયો વેદ અને ત્રિજ્યાનો ગુણોત્તર એટલે કે રેશિયો અર્થાત આ જે સંકેત એટલે કે આ જે નોટેશન છે તે શું બતાવે છે તો જુઓ આ સંકેત ગુણોત્તર એટલે કે રેશિયો બતાવે છે ગુણોત્તર એટલે કે રેશિયો બતાવે છે અને આ જે સંકેત છે આ જે સંકેત છે આ જે ગુણોત્તરનો સંકેત છે તેને બીજી રીતે વાંચવું હોય
બીજી રીતે વાંચવું હોય તો શું કહેવાય શું વંચાય તો જુઓ એને બીજી રીતે જેમ એમ પણ કહેવાય છે જેમ એમ પણ કહેવાય છે એટલે હવે આગળ તમે બીજી રીતે આ રીતે પણ વાંચી શકો બીજી રીતે આ રીતે પણ વાંચી શકો કઈ રીતે તો જુઓ તે વેદ જેમ ત્રિજ્યા વેદ જેમ ત્રિજ્યા વેદ જેમ ત્રિજ્યા એમ પણ કહી શકાય એટલે કે બોલી શકાય એટલે કે વાંચી શકાય છે એટલે આ રીતનો આપણી પાસે છે એટલે હવે આગળ ઇક્વલ ઇક્વલ શું લખાશે શું થશે તો જુઓ સૌપ્રથમ જુઓ આ જે ગુણોત્તર એટલે કે રેશિયો છે આ જે ગુણોત્તર રેશિયો છે તે જુઓ કોણની જેમ કામ એમ કામ એટલે કે વર્ક કરે છે ફરીથી એકવાર જુઓ આ જે ગુણોત્તર છે તે કોણની જેમ કામ એટલે કે વર્ક કરે તો જુઓ આ જે ગુણોત્તર છે તે જુઓ ભાગાકારની જેમ અર્થાત છેદની જેમ કામ એટલે કે વર્ક કરે છે અર્થાત ટૂંકમાં કહીએ તો જુઓ ગુણોત્તર બરાબર ભાગાકાર એટલે કે છેદ લખાય છે ગુણોત્તર બરાબર ભાગાકાર એટલે કે છેદ લખાય છે એટલે હવે આગળ થશે શું તો જુઓ આ તમારો વેદ તો આ તમારો વેદ પછી જુઓ આ ગુણોત્તર એટલે શું આવશે તો આ તમારો છેદ આવશે અને છેદમાં શું લખાશે તો જુઓ છેદમાં આ ત્રિજ્યા લખાશે અર્થાત આના બરાબર આ થશે એનો અર્થ શું થયો તો એનો અર્થ એ થયો કે આ દાખલામાં જુઓ આ વેદના છેદમાં ત્રિજ્યા બરાબર શું થાય છે તે શોધવાનું છે ફરીથી એકવાર આ દાખલામાં જુઓ વેદના છેદમાં ત્રિજ્યા બરાબર શું થાય છે બરાબર શું મળે છે તે શોધવાનું છે તે શોધવાનું છે અને હવે આગળ તેના માટે જુઓ હવે આગળ આપણને અહીંયા રકમમાં શું આપેલું છે તો જુઓ રકમની અંદર તમે જોશો તો જુઓ આ જુઓ પાયો જુઓ આ પાયો ફરીથી એકવાર જુઓ આ પાયો તો આ તમારો પાયો અને આ ત્રિજ્યા તો આ તમારી ત્રિજ્યા ફરીથી એકવાર જુઓ આ પાયો તો આ પાયો મતલબ આ કાટકોણ ત્રિકોણનો અને જુઓ આ વર્તુળની ત્રિજ્યા તો આ તમારી વર્તુળની ત્રિજ્યા તો આ બંનેનું શું આપેલું છે તો જુઓ આ બંનેનું આ બંનેનો જુઓ ગુણોત્તર એટલે કે રેશિયો આપી દીધેલો છે અને તે કેટલો છે તો જુઓ તે 4:1 છે 4:1 છે એટલે હવે આગળ જુઓ લખાશે શું તો જુઓ હવે આગળ આ લખાશે શું વંચાશે કઈ રીતે તો જુઓ તે આ રીતે વંચાશે જુઓ પાયા અને ત્રિજ્યાનો ગુણોત્તર એટલે કે રેશિયો પાયા અને ત્રિજ્યાનો ગુણોત્તર એટલે કે રેશિયો અને બીજી રીતે કહીએ તો જુઓ પાયો જેમ ત્રિજ્યા પાયો જેમ ત્રિજ્યા બરાબર શું લખાશે તો જુઓ મતલબ શું લખાશે મતલબ કેટલો આપેલો છે આ રેશિયો કેટલો છે તો જુઓ 4:1 છે એટલે અહીંયા બરાબર 4:1 લખાશે એટલે હવે આગળ જુઓ આ 4:4 પછી ગુણોત્તર એટલે શું થાય તો છેદ થાય એટલે આ છેદ પછી છેદમાં શું લખાશે તો જુઓ છેદમાં આ 1 એટલે કે 1 લખાશે પછી હવે આગળ તમે જુઓ ઉપર નીચે તમે x વડે ગુણી શકો છો ઉપર નીચે તમે x વડે ગુણી શકો છો એટલે તમને આગળના સ્ટેપમાં અંશમાં શું મળશે તો અંશમાં 4 × x મળશે અને છેદમાં 1 × x મળશે મતલબ 1 × x થશે એટલે લાસ્ટ સ્ટેપમાં શું મળશે તો જુઓ ઉપર 4 × x એટલે કે 4x થશે 4 × x એટલે કે 4x થશે અને છેદમાં 1 × x એટલે શું થાય તો x જ થાય એટલે આ રીતનું લાસ્ટમાં તમને મળશે એટલે હવે આગળ જુઓ તમે આને અને આને જુઓ હવે આગળ તમે આને અને આને આ બંનેને તમે કમ્પેર કરશો એટલે કે સરખાવશો એટલે કે ઇક્વેટ કરશો તો જુઓ તમને શું મળશે તો જુઓ પાયા બરાબર તમને 4x
મળશે પાયા બરાબર 4x મળશે પછી જુઓ આ ગુણોત્તર એટલે આ સેટ થઈ ગયું આ સેટ થઈ ગયું પછી આગળ ત્રિજ્યા બરાબર x મળશે ત્રિજ્યા બરાબર આ x મળશે એટલે આ રીતનું થશે આ રીતનું થશે મતલબ શોર્ટમાં આના પરથી જુઓ શું મળશે તો જો આના પરથી શોર્ટમાં પાયો બરાબર 4x મળશે અને ત્રિજ્યા બરાબર આ x મળશે એટલે આ રીતનું થયું એટલે હવે આગળ જુઓ હજુ પણ બીજું આપણને શું આપેલું છે તો જુઓ બીજું અહીંયા એ આપેલું છે કે જો આ વર્તુળનું ક્ષેત્રફળ અને આ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ સમાન એટલે કે ઇક્વલ થાય છે મતલબ એક જ છે એવું આપેલું છે એટલે હવે આગળ જુઓ સૌપ્રથમ આ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ આ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ અર્થાત આ ત્રિકોણનું ક્ષેત્રફળ ત્રિકોણનું ક્ષેત્રફળ તો જુઓ સૂત્ર શું આવે તો જુઓ સૂત્ર આ આવે છે કયું તો જુઓ આ 1 ના છેદમાં 2 ગુણ્યા પાયો ગુણ્યા પાયાને અનુરૂપ વેધ પાયાને અનુરૂપ વેધ એટલે આ તમારું શું થયું તો આ તમારું ત્રિકોણનું ક્ષેત્રફળ અર્થાત આ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ થયું એટલે આ રીતનું થયું પછી હવે આગળ જુઓ આ વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય આ વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય તો જુઓ વર્તુળનું ક્ષેત્રફળ પાયા સ્ક્વેર એટલે કે પાયાનો વર્ગ થાય છે અને આ બંને ક્ષેત્રફળ જુઓ આ બંને ક્ષેત્રફળ કેવા થાય છે તો જુઓ આ બંને ક્ષેત્રફળ સમાન સરખા એટલે કે ઇક્વલ થાય છે અર્થાત આપણને આ સમીકરણ એટલે કે ઇક્વેશન મળશે એટલે આપણી પાસે આ છે હવે આગળ આપણી પાસે આ છે એટલે હવે આગળ જુઓ નેક્સ્ટ સ્ટેપમાં સૌપ્રથમ માટે આવશે પછી શું લખાશે જુઓ આ 1 ના છેદમાં 2 1 ના છેદમાં 2 પછી જુઓ આ ગુણ્યાનો ગુણ્યા ગુણ્યાનો ગુણ્યા પછી શું લખવાનું છે જુઓ પછી પાયો લખવાનો છે પાયાની કિંમત મતલબ પાયા બરાબર શું થાય છે તે લખવાનું છે તો જુઓ પાયો પણ કોણનો પાયો તો જુઓ તે આ કાટકોણ ત્રિકોણનો આ કાટકોણ ત્રિકોણનો તો પાયો કયો છે તો જુઓ આ છે પાયો બેઝ આ છે પાયો બેઝ આ છે તો પાયો બેઝ આ છે આ છે તો હવે આના બરાબર શું થશે મતલબ આના બરાબર શું લખાશે મતલબ પાયા બરાબર શું લખાશે તો જુઓ તે અહીંયાથી જોવાનું છે તે અહીંયાથી જોવાનું છે જુઓ પાયા બરાબર શું થાય છે 4x થાય છે પાયા બરાબર 4x થાય છે એટલે અહીંયા પાયો બરાબર 4x લખાશે એટલે આ રીતે સમજવાનું છે પછી આ ગુણ્યા તો આ તમારો ગુણ્યા પછી શું લખવાનું છે તો જુઓ પછી જુઓ આગળ શું આવે છે તો જુઓ આગળ પાયાને અનુરૂપ વેધ પાયાને અનુરૂપ વેધ પણ સામાન તો જુઓ આ કાટકોણ ત્રિકોણમાં આ કાટકોણ ત્રિકોણમાં તો જુઓ આમાં તમે જોશો તો આ તમારો પાયો છે આ તમારો પાયો છે એટલે આ શું થશે તો જુઓ આ તમારો આ પાયાને અનુરૂપ વેધ થશે આ જે રેખાખંડ છે તે જુઓ આ પાયાને અનુરૂપ આ પાયાને અનુરૂપ વેધ થશે પણ અહીંયા વેધને એસિટીસ રાખવાનું છે વેધને એસિટીસ રાખવાનું છે એટલે જો આ વેધનું વેધ રહેશે વેધનું વેધ એસિટીસ લખા છે પછી આગળ આ બરાબરનું બરાબર પછી શું છે તો આ પાયનો પાય પછી કંઈ નથી એટલે ગુણ્યા આવશે પછી શું છે તો જુઓ પછી જુઓ r ની 2 ઘાત એટલે કે r નો વર્ગ શું થાય તો r ગુણ્યા r થાય r ગુણ્યા r થાય પણ r એટલે શું તો ત્રિજ્યા થાય r એટલે શું થાય તો ત્રિજ્યા થાય અને ત્રિજ્યા કેટલી છે તો 1 છે ત્રિજ્યા કેટલી છે 1 છે ત્રિજ્યા તમારી 1 છે એટલે અહીંયા લાસ્ટમાં શું લખાશે તો જુઓ લાસ્ટમાં આ ત્રિજ્યા ગુણ્યા ત્રિજ્યા અર્થાત x ગુણ્યા x લખાશે x ગુણ્યા x લખાશે એટલે લાસ્ટમાં આપણને આ મળશે હવે તમે આગળ બંને સાઈડ જોશો
બંને સાઈડ જોશો તો બધું ગુણાકારમાં છે બંને સાઈડ જોશો તો બધું ગુણાકારમાં છે એટલે હવે આગળ તમે શું કરી શકો તો હવે આગળ જુઓ તમે બંને સાઈડ જે પણ સરખું હોય તેને તમે કેન્સલ કરી શકો છો કેન્સલ કરી શકો છો એટલે હવે આગળ જુઓ આ x અને x તમારા સરખા હોવાથી કેન્સલ થઈ જશે આ x અને x ડાબી જમણી સાઈડ સરખા હોવાથી કેન્સલ થઈ જશે પછી આગળ આ બે દુ કેટલા થાય 4 થાય બે દુ 4 થાય એટલે હવે આગળ આ 4 અને 2 ને કેન્સલ એટલે કે રદ કરી નાખવા પડે એટલે આ રીતનું આવશે પછી હવે આગળ શું કરવાનું છે તો જો પછી હવે આગળ આ જે x છે તેને ડાબી સાઈડ લાવવાના છે અને આ જે 2 છે તેને જમણી સાઈડ લઈ જવાના છે એટલે હવે આગળ જો આ માટેનું માટે આ માટેનું માટે પછી જો આ વેર તો આ તમારો વેર પછી છેદમાં જુઓ પછી જુઓ આ વેદનું વેર જુઓ આ વેદનું વેર આ વેદનું વેર પછી જુઓ આ જે જમણી સાઈડ x છે આ જે x છે તેને જો તમે આ x ને જો તમે ડાબી સાઈડ લાવશો તો ક્યાં જશે ક્યાં લખાશે તો જુઓ આ x ડાબી સાઈડ છેદમાં એટલે કે ભાગાકારમાં લખાશે મતલબ આ જે x છે તે આ વેદના છેદમાં લખાશે આ જે x છે તે આ વેદના છેદમાં લખાશે આ જે x તે વેદના છેદમાં લખાશે અર્થાત ડાબી સાઈડ શું આવશે તો જુઓ ડાબી સાઈડ વેદના છેદમાં x આવશે પછી આ બરાબરનું બરાબર એટલે કે ઇક્વલનું ઇક્વલ પછી જુઓ આ તમારા પાઈના પાઈ પાઈના પાઈ પછી જુઓ આ બે ને જો આ બે ને આપણે ડાબી થી જમણી સાઈડ લઈ જઈએ તો જમણી સાઈડ ક્યાં લખાશે તો જુઓ જમણી સાઈડ જો છેદમાં એટલે કે ભાગાકારમાં લખાશે આ બે જમણી સાઈડ છેદમાં લખાશે મતલબ શોર્ટમાં કહીએ તો જુઓ આ પાઈના છેદમાં લખાશે આ જે બે છે તે પાઈના છેદમાં લખાશે અર્થાત ટૂંકમાં જમણી સાઈડ પાઈના છેદમાં 2 આવશે એટલે આ રીતનું આવશે પછી આ માટેનું માટે પછી આ વેદનું વેદ પછી આ છેદનું છેદ પછી જુઓ આ x આ x તો આ તમારો x આ x તો આ તમારો x તો આ x શું છે તો ત્રિજ્યા છે આ x શું છે તો જો ત્રિજ્યા છે એટલે x બરાબર શું લખાય તો x બરાબર ત્રિજ્યા લખાશે x બરાબર ત્રિજ્યા લખાશે પછી આ બરાબરનું બરાબર પછી આ a છે તે લખાશે એટલે આ તમારા પાઈના છેદમાં 2 એટલે આ રીતનું આવશે પછી આગળ લાસ્ટમાં માટેનું માટે પછી આ વેદનું વેદ વેદનું વેદ આ વેદનું વેદ પછી આ જુઓ છેદ એટલે શું બતાવે જુઓ આ છેદ એટલે શું બતાવે તો જુઓ છેદ એટલે ગુણોત્તર બતાવે છે આ છેદ એટલે જુઓ ગુણોત્તર બતાવે છે એટલે અહીંયા આ વેદનું વેદ પછી આ છેદ એટલે ગુણોત્તરનું એટલે કે રેશિયાનું રેશિયોનું સાઈન એટલે કે ચિહ્ન લખાશે પછી છેદમાં શું છે તો જુઓ છેદમાં પછી ત્રિજ્યા છે એટલે અહીંયા ત્રિજ્યા લખાશે ત્રિજ્યા એમ લખાશે અર્થાત વેદના છેદમાં ત્રિજ્યા એટલે શું લખાય તો જુઓ વેદ જેમ ત્રિજ્યા એમ લખાય અર્થાત છેદ એટલે ગુણોત્તર થાય છે મતલબ જેમ એમ થાય છે જેમ એમ કહેવાય છે મતલબ આ શું બતાવે તો જેમ એમ પણ કહેવાય આ ગુણોત્તરને જેમ એમ પણ કહેવાય છે જે આગળ આપણે જોયેલું છે એટલે આ રીતનું થયું પછી આ આગળ ઇક્વલનું ઇક્વલ પછી આ પાઈના પાઈ પછી અગેન ફરી વખત આ છેદ એટલે શું તો ગુણોત્તર ગુણોત્તર થાય છે પછી છેદ અહીંયા શું લખાશે તો જે છેદમાં હોય તે લખાય એટલે આ બે અહીંયા લખાશે બે અહીંયા લખાશે અર્થાત
અર્થાત અર્થાત જો વેદ અને ત્રિજ્યાનો અર્થાત આ વેદ અને ત્રિજ્યાનો ગુણોત્તર એટલે કે રેશિયો ગુણોત્તર એટલે કે રેશિયો કેટલો થશે તો જો તે તે પાઈ જેમ 2 થશે પાઈ જેમ 2 થશે પાઈ જેમ 2 થશે અર્થાત અર્થાત બીજા શબ્દોમાં કહીએ તો જો વેદ જેમ ત્રિજ્યા બરાબર પાઈ જેમ 2 થશે એટલે પાઈ જેમ 2 તમારો સાચો જવાબ થશે એટલે તમે ઓપ્શન જોશો તો જો ઓપ્શન બી કેટલો છે તો જો પાઈ જેમ 2 છે અર્થાત આ પ્રશ્નનો સાચો જવાબ તમારો બી બી જો પાઈ જેમ 2 થશે એટલે આ પ્રશ્નમાં આ રીતે સમજવાનું છે થેન્ક યુ